ધનોરા ખાતે આવેલા રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટની સામે સ્થાનિક ગ્રામજનો અને બેરોજગારોએ રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટર સામે આંદોલન કરવામાં આવ્યું હતું. ધનોર ખાતે આવેલા રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટ સામે સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ. કોન્ટ્રાક્ટમાં કામ કરતા બહારના કર્મચારીઓને કંપનીમાં જતા અટકાવ્યા. સ્થાનિક ગ્રામજનો અને બેરોજગારોએ રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આંદોલન કર્યું. સ્થાનિકોને રોજગારી ના મળતા આંદોલન કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટમાં કામ કરતા બહારના કર્મચારીઓને કંપનીમાં જતા અટકાવ્યા. સ્થાનિકોને રોજગારી ના મળતા આંદોલન કરવામાં આવ્યું હતું. મહિલા સહિત મોટી સંખ્યામાં લોકો આંદોલનમાં જોડાયા હતા. અમારા જે ધનોરા ગામ છે, જે ગામ રિલાયન્સની બાજુમાં આવેલું છે, અમે જમીન ગુમાવ્યા છતાં અમને નોકરી ના મળવા બાબતે બેરોજગાર છોકરાઓ ફરે છે, નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે. અને પ્લસ એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે એ 20 કિલોમીટરના બાંધના છોકરાઓ લે છે. દરેક કોન્ટ્રાક્ટર લગભગ 80-80 છોકરાઓ લઈને આવે છે, તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે? બેરોજગાર અમારે ખાવાનું શું? અહીંયા જો છોકરાઓને સ્થાયી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ? અમારી જોડે જમીન નથી, કશું જ નથી. જમીન તો અમારી બધી રિલાયન્સમાં છે, તો અમારા અહીંના છોકરાઓને તો નોકરી મળવી જોઈએ ને. અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ, એના માટે અમે આ સ્ટ્રાઇક પાડી છે. અમે એવું આંદોલન કરીએ છીએ કે અમારી જમીન રિલાયન્સ વાળાએ લઈ લીધી છે. અમારા છોકરાઓ 70-80 છોકરાઓ અમારા ગામના બિચારા રખડે છે, કોઈને રોજગારી તો મળતી નથી. અમે રોજગારી માટે અહીંયા આગળ આજે આ હડતાલ પાડી છે, તો અમારા છોકરાને નોકરી જરૂર અહીંયા આગળ લેવા જ પડે. એમ બહેરો છોકરા ખાય શું? અમારા છોકરા જમીનો ગઈ તો એ બે ભાઈઓ હોય તો એક જણને નોકરી લીધા હોય તો બીજા એના છોકરાઓ બીજા શું કરે? એટલે અમારે નોકરીની જરૂર છે. બહારથી કોન્ટ્રાક્ટરો આવે છે, એ ઘણી નોકરી કરે છે. અમે પ્રદૂષણ અમે લેખીએ છીએ અને રાતે ઊંઘ બી નહીં આવતી પ્રદૂષણ ને લીધે. ગેસ ગંધાય, પ્રદૂષણ કેટલું ગંધાય છે અમને, તો છતાંય અમને નોકરી તો મળતી નહીં. તો પછી અમારે શું કરવું જોઈએ? અમે